નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ બધાનું ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર સ્વાગત છે. હવે આપણે આજનો જે ટોપિક જે આપણો જે છે, બરાબર, ચેપ્ટર નંબર 3નો લેક્ચર નંબર 3 છે. બે નાના નાના ટોપિક છે સરસ મજાના, બરાબર છે, અગત્યના પણ છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈ લઈએ તો એમાંનો ટોપિક છે આજનો છે માદાની અંદર બાહ્ય જનનેન્દ્રિય અને માદાની અંદર સ્તન ગ્રંથિની રચના, બરાબર, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આગલા લેક્ચરની અંદર આપણે છે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર છે એના વિશે આપણે છે થોડી ઘણી માહિતી મેળવી, બરાબર. એ બંને ટોપિક પણ છે તમને ફૂલ માર્કની અંદર અને એમાંથી શોર્ટ ક્વેશ્ચન છે આવવાની તમને શક્યતાઓ છે, બરાબર. એમાંથી નાના પ્રશ્ન પણ પૂછાય કે નર પ્રજનનની અંદર આપણે વાત કરી હતી, બરાબર, એક જોડ શુક્રપિંડ, શુક્રવાહિનીઓ, બરાબર છે, આ બધી વિશે વાત કરી હતી. સહાયક નલિકાઓ છે વૃષણ જાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા, બરાબર છે, શુક્રવાહિની, આ બધા વિશે વાત કરી હતી. પ્રોસ્ટેટ ગ્રંથિ છે, બરાબર, શુક્રાશય છે, બલ્બો યુરેથલ ગ્રંથિ છે એના વિશે આપણે વાત કરી હતી. પછી શિશ્ન વિશે વાત કરી હતી. માદા પ્રજનન તંત્રની અંદર અંડપિંડ, બરાબર, જે અંડકોષને ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. એ સિવાય તો કે માદા જાતિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. અંડવાહિની વિશે વાત કરી હતી આપણે, બરાબર છે, ગર્ભાશય છે એના વિશે વાત કરી હતી. એના સ્તરો છે એના વિશે વાત કરી હતી. પેશીય રચના છે એના વિશે વાત કરી હતી, બરાબર છે. હવે આજનો જે ટોપિક છે એ છે આપણો માદાની અંદર બાહ્ય જનનેન્દ્રિય વાળો જે વિસ્તાર છે, પ્રજનન તંત્રનો જે ભાગ છે, માદાની અંદર જે પ્રજનન તંત્રનો જે ભાગ છે ત્યાં આગળ જે બાહ્ય જનનાંગ જે છે બહારની બાજુના એના વિશે આપણે વાત કરવાની છે. તો માદાની અંદર જે બાહ્ય જનનેન્દ્રિય તરીકે કોનો કોનો સમાવેશ થાય એના વિશે આપણે વાત કરીએ તો યાદ રાખવાના છે, નામ થોડાક અટપટા છે, બરાબર, પણ બધાએ યાદ રાખવા તો જરૂરી છે, ફરજિયાત. તો અહીંયા આગળ આપણે જોઈએ તો માદાની અંદર બાહ્ય જનનેન્દ્રિય તરીકે કોનો કોનો સમાવેશ થશે તો કે મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિપટલ, ભગ શિશ્નિકાનો સમાવેશ છે એ બાહ્ય જનનેન્દ્રિય તરીકે થાય છે. માદાનો જે પ્રજનન તંત્રવાળો ભાગ છે એની બહારના વિસ્તારમાં આ બધા ભાગ છે આવેલા હોય છે, બરાબર. એ આપણે જોઈએ માદા પ્રજનન તંત્ર છે આપણે કાલે ભણ્યા હતા એની આકૃતિ જોઈ હતી, બરાબર છે. ફરીવાર, બાહ્ય જનનેન્દ્રિય તરીકે મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિપટલ અને ભગ શિશ્નિકા અથવા ભગ શિશ્નનો સમાવેશ થાય છે. આપણે બધા શબ્દ છે એક 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 છે વારાફરતી છે આપણે સમજતા જઈએ, બરાબર. સૌથી પહેલો ભાગ છે આપણે જોઈએ એ છે મોન્સ પ્યુબિસ. હવે મોન્સ પ્યુબિસ છે એ માદા પ્રજનન તંત્રનો જે નીચેનો જે ભાગ છે શેનો શેનો બનેલો હશે તો કે મેદ પેશીની બનેલી રચના છે અને ત્વચા વડે આવરિત રચના છે. માદા પ્રજનન તંત્ર છે આપણે કાલે જોયું તો બહારનો વિસ્તાર છે એટલે એને બાહ્ય જનનેન્દ્રિય કહેવાય. તો માદા પ્રજનન તંત્રની અંદર નીચેની બાજુએ શું તો કે જે મેદ પેશીનો બનેલી રચના છે ત્વચા વડે આવરિત રચના છે. પ્યુબિક એટલે શું તો કે પ્યુબિક એટલે માદાની અંદર જે વાળ ધરાવતી રચના છે, બરાબર, પ્યુબિક એટલે વાળ. તો પ્રજનન તંત્રનો જે ભાગ છે માદા પ્રજનન તંત્રમાં જે પ્યુબિક એટલે કે જે વાળની રચના જે જોવા મળે છે, જે હેર ઉગે છે એવો જે ભાગ છે એને કહેવાય પ્યુબિક, બરાબર. એટલે કે બહારનો જે ભાગ છે, બરાબર, જે બહારનો ભાગ છે એ મેદ પેશીનો બનેલો હોય છે, ત્વચા વડે આવરિત હોય છે આપણને ખબર છે, બરાબર છે. પ્યુબિક એટલે વાળ ધરાવતી ગાદી જેવી રચના, બરાબર. આ વસ્તુ મગજની અંદર જોજો અને બુકની અંદર આકૃતિ પણ આપેલી છે. એની પછી છે મુખ્ય ભગોષ્ઠ છે એ પેશીની બનેલી માંસલ ગળી જેવી રચના છે કે જે મોન્સ પ્યુબિસ છે ત્યાંથી શરૂ થાય, બરાબર. મોન્સ પ્યુબિસથી નીચે સુધી છેક લંબાયેલી રચના છે. મુખ્ય ભગોષ્ઠ છે એ મોન્સ પ્યુબિસથી શરૂ થાય, બરાબર, એનાથી તે છેક નીચેની બાજુએ લંબાયેલી રચના અને યોની માર્ગના મુખને ઘેરતી રચના છે. આપણે યોની માર્ગ છે એ વિશે ભણ્યા હતા કાલે એની આકૃતિ જોઈ હતી. તો યોની માર્ગ છે એની ફરતે જે મુખને ઘેરતી રચના છે એ છે મુખ્ય ભગોષ્ઠ. એના પછી છે ગૌણ ભગોષ્ઠ છે એ મુખ્ય ભગોષ્ઠની એકદમ નીચે આવેલી રચના છે
કે જેની અંદર એક જોડ પેશીમય ગળી આવેલી હોય છે. આપણે આની આકૃતિ છે હું તમને સેન્ડ કરીશ, બરાબર છે, બુકની અંદર આપેલી જ છે, એની અંદર વધારે તમને ક્લિયર થશે. યોનિપટલ વિશે આપણે વાત કરીએ તો યોનિપટલ છે એ યોનિમાર્ગનું જે મુખ છે, આપણે એમ કહીએ કે યોનિમાર્ગનું જે મુખ છે, જે કલા વડે શું છે તો કે અંશત આવૃત અડધું આવૃત હોય એવી રચના એને કહેવાય યોનિપટલ. બરાબર, યોનિપટલ એટલે શું તો કે યોનિમાર્ગ જે છે સ્ત્રીની અંદર, તો યોનિમાર્ગનું જે મુખ છે, જે બહારની બાજુનું જે મુખ છે એ અંતઃ એક કલા એક પડદા જેવી રચના છે એના વડે આવૃત થયેલું હોય છે, તો એવો જે ભાગ છે એને કહેવામાં આવે છે યોનિપટલ. એની પછી છે ભગશિષ્ણિકા. હવે ભગશિષ્ણિકા એક આંગળી જેવી નાની એવી રચના છે, બરાબર, એક આંગળી જેવી રચના છે. ક્યાં આવેલી? મૂત્રમાર્ગના મુખની ઉપર છે. સ્ત્રીઓની અંદર જે મૂત્રમાર્ગ હોય છે એની એક્ઝેક્ટ ઉપર જોવા મળે છે. બરાબર, સ્ત્રીઓની અંદર ફોર એક્ઝામ્પલ તરીકે આ મૂત્રમાર્ગ છે, તો મૂત્રમાર્ગ છે એની ઉપર એક્ઝેક્ટ મૂત્રમાર્ગ છે આ, એની એક્ઝેક્ટ ઉપરનો જે ભાગ છે એ છે ભગશિષ્ણિકા. મૂત્રમાર્ગની એક્ઝેક્ટ ઉપર આંગળી જેવી એક રચના જોવા મળે છે એને કહેવાય છે ભગશિષ્ણિકા. બરાબર, તો આંગળી જેવી રચના છે મૂત્રમાર્ગના મુખની ઉપર, જે આપણો જે બે ગૌણ ભગોષ્ઠ છે તો એની ઉપરી જોડાણ સ્થાન અહીં આગળ આવેલું છે. અહીંયા જે આપણા ગૌણ ભગોષ્ઠ હોય છે ત્યાં આગળ આવેલું હોય છે. બરાબર, આકૃતિની અંદર આપણે બુકમાં આપ્યું છે, એમાં વધારે સરળતાથી તમને ખ્યાલ આવશે. હવે આપણે યોનિપટલ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે યોનિપટલ છે એ પ્રથમ સમાગમ દરમિયાન અથવા મૈથુન દરમિયાન છે તૂટી જાય છે. બરાબર, આ ઘણી બધી તથ્ય છે, આવા બધા કેટલા બધી બાબતો છે એ આપેલી હોય છે. ઘણાની અંદર સ્ત્રીમાં એવું પણ હોય કે સમાગમ બાદ પણ યોનિપટલ તૂટતો નથી, આવા ઘણા બધા છે બાબતો છે એ કન્સિડર કરેલી છે. હા, એ વસ્તુ પણ અલગ છે કે યોનિપટલ છે માત્ર સમાગમની પ્રક્રિયા દરમિયાન તૂટે એવું નથી. યોનિપટલ છે એ ઘણી બધી પ્રક્રિયાઓ છે એના વડે તૂટી શકે, જેમ કે સ્ત્રી છે એ સાયકલ ચલાવે તો પણ તૂટી શકે છે, દોરડા કૂદતી હોય તો પણ તૂટી શકે છે, કોઈ આકસ્મિક ઘટનાથી પડી જાય એવા સમયે પણ તૂટી શકે છે, જો કસરત કરતી હોય એવા સમયે પણ યોનિપટલ તૂટવાની શક્યતા છે. તો એટલા માટે જ એવું કહેવાય છે કે યોનિપટલ છે આવી બધી કેટલી બધી ઘટનાઓ વડે તૂટી શકે છે, માત્ર સમાગમ દરમિયાન જ તૂટે એવું જરૂરી નથી. અને એવા પણ કિસ્સા છે કે સમાગમ બાદ પણ શું છે યોનિપટલ એ જ સ્થિતિની અંદર જળવાઈ રહેલું હોય એવા પણ દાખલા છે. બરાબર, એટલા માટે એક નોંધ છે ખાસ યાદ રાખવાની છે તમારા લોકોએ કે યોનિપટલની જે હાજરી અથવા ગેરહાજરી, યોનિપટલની હાજરી હોય અથવા ન હોય, હાજરી અથવા ગેરહાજરી હોય કોઈ, કારણ કે આના ઉપરથી સ્ત્રીઓ ઉપર બહુ શંકા કરવામાં આવે છે, કૌમાર્ય ભંગ થઈ ગયો આપણે એવા શબ્દથી સાંભળેલા હોય છે. બરાબર, યોનિપટલ અગાઉ તૂટી ગયો હોય અને ઘણા બધા આવા કિસ્સા પણ જોયેલા હોય છે કે સમાગમ બાદ છે એવું કહેવામાં આવે છે કે યોનિપટલ તો પહેલેથી જ તૂટેલો છે, તો આવા ઘણા બધા છે કિસ્સા પણ છે. બરાબર, આવા તથ્ય પણ સાંભળેલા છે. એટલા માટે એક નોંધ યાદ રાખવાની કે યોનિપટલની હાજરી અથવા યોનિપટલની ગેરહાજરી એને કૌમાર્ય અથવા જાતીય અનુભવનું વાસ્તવિક કે ભરોસાપાચક સૂત્ર માનવામાં આવતું નથી. બરાબર, યોનિપટલની હાજરી અથવા ગેરહાજરીને કૌમાર્ય અથવા જાતીય અનુભવનું વાસ્તવિક અથવા ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી, કારણ કે એ સમાગમ દરમિયાન પણ તૂટી શકે છે, પહેલાં પણ તૂટી શકે છે. આપણે કીધું એમ ઘણી બધી ઘટના વડે, તમે સાયકલિંગ કરતા હોય એવા સમયે પણ તૂટી શકે. બરાબર, દોરડા કૂદો એવા સમયે પણ સ્ત્રીઓમાં તૂટી શકે છે, ઋતુચક્રની અમુક પ્રોસેસ હોય છે એ સમય દરમિયાન પણ તૂટી શકે છે, ચક્રીય ફેરફાર દરમિયાન કેટલા બધા આવા કિસ્સાઓ છે. બરાબર, એટલા માટે તો એક બે માસની અંદર છે તમને પૂછાય કે અમુક અમુક ટોપિક કાઢીને. બરાબર, એટલા માટે હવેનો આપણો જે ટોપિક છે નેક્સ્ટ છે આપણે ભણવાના છે એ છે સ્તન ગ્રંથિની રચના. તો સ્તન ગ્રંથિની રચના છે તમને આકૃતિ સહિત છે, તમને 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં પૂછી શકે છે. બરાબર, સ્તન ગ્રંથિની રચના માદાની અંદર સમજાવો. બરાબર, એક અગત્યનો ક્વેશ્ચન છે એ રીતે કહી શકાય. આપણે આ રીતે આકૃતિ છે તમને ડ્રો કરીને આપેલી છે, સમજીએ આપણે. તો સૌથી પહેલાં તો વાત કરીએ તો કે સ્તન ગ્રંથિ કોની અંદર ક્રિયાશીલ હોય છે,
તો સ્તન ગ્રંથિ છે એ હંમેશા સ્ત્રીઓની અંદર ક્રિયાશીલ રચના છે એ સ્વરૂપે જોવા મળે છે. પુરુષની અંદર સ્તન ગ્રંથિ છે હોય છે પણ કેવી હોય છે, અક્રિયાશીલ હોય છે. બરાબર, પુરુષની અંદર નામશેષ હોય છે, બરાબર, વિકાસ થયેલો હોતો નથી, અક્રિયાશીલ સ્વરૂપે હોય છે. જ્યારે સ્ત્રીઓની અંદર જે સ્તન ગ્રંથિ છે કેવી હોય છે, ક્રિયાશીલ રચના છે. બરાબર, અને માદા સસ્તન છે એની લાક્ષણિકતા છે, સસ્તનોની લાક્ષણિકતા છે. બરાબર ને, આપણે બધાને ખબર છે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર છે આપણે પ્રાણી સૃષ્ટિ છે એની અંદર ભણ્યા હતા કે સસ્તનોની લાક્ષણિકતા છે સ્તન ગ્રંથિ છે, સ્તનધારી સજીવો. બરાબર, જેના દ્વારા છે પોતાના જે બાળક છે એનું જે યંગ વંશ છે એને ભવિષ્યની અંદર એના દ્વારા એને પોષણ આપવાનું કાર્ય કરે છે, ખૂબ અગત્યનું કાર્ય કરે છે. ન્યુટ્રિશન વેલ્યુ એની અંદર હોય છે એના મિલ્કની અંદર. બરાબર, એવા પ્રકારની રચના છે, ક્રિયાશીલ રચના છે, માદા સસ્તન છે એની લાક્ષણિકતા છે. બરાબર, તો સ્તન ગ્રંથિ છે એનો છેદ છે તમને આકૃતિમાં આપેલો છે. હવે સ્ત્રીઓની અંદર જે સ્તન ગ્રંથિ છે એ હકીકતમાં જોડની અંદર આવેલી હોય છે. બરાબર, છાતીવાળો જે પ્રદેશ છે, ઉરસવાળો વિસ્તાર, ત્યાં આગળ છે સ્ત્રીઓની અંદર બે સ્તન ગ્રંથિ એટલે કે એક જોડની અંદર આવેલી રચના છે એ જોવા મળે છે. બરાબર, હવે એની રચના છે એના વિશે આપણે જોઈએ આગળ. તો સ્તન ગ્રંથિ છે શું ધરાવે, તો કે ગ્રંથિમય પેશી ધરાવતી રચના છે. બરાબર, સ્તન ગ્રંથિ કેવી રચના છે, ગ્રંથિમય પેશી, પેશીની આ એકદમ સરસ મજાનું આવરણ જોવા મળે છે, પ્લસ એની અંદર ભિન્ન માત્રાની અંદર ચરબી પણ ધરાવે છે. સ્તન ગ્રંથિની અંદર શું જોવા મળે છે, તો કે ભિન્ન ભિન્ન માત્રા મેદ એટલે કે ચરબી જોવા મળે છે. બરાબર, દરેક સ્ત્રીની અંદર છે સ્તન ગ્રંથિ છે એનો જે આકાર છે એનો જે કદ છે એની અંદર જુદાપણું જોવા મળે છે. એનું કારણ છે ઘણા બધા એની શારીરિક એનું જે વારસો છે, બરાબર, એ પણ આધાર રાખે છે, પ્લસ એની પોતાની રૂટીન, એનો જે ખોરાક છે, એની જે કસરત કરવાની અમુક જે રૂટીન જે પદ્ધતિ છે એવું ઘણું બધું છે એની અંદર છે ભાગ ભજવે છે. એને ટૂંકમાં એની અંદર દૈનિક ક્રિયાઓ પણ ભાગ ભજવે છે એના આકાર એના કદની અંદર. તો ગ્રંથિમય પેશી ધરાવતી રચના છે, જુદી જુદી માત્રામાં ચરબી ધરાવતી રચના છે. બરાબર, હવે આપણે વાત કરીએ તો દરેક સ્તનની ગ્રંથિની અંદર, પ્રત્યેક સ્તન ગ્રંથિની અંદર ગ્રંથિમય જે પેશી આપણે જે વાત કરી, તો આવી જે પેશીય રચના છે લગભગ 15-20 જેટલા ખંડ ધરાવે છે જેને કહેવાય સ્તનખંડ. શું કહેવામાં આવે છે, સ્તનખંડો તરીકે ઓળખવામાં આવે છે. લગભગ કેટલા, 15-20 જેટલા છે સ્તનખંડો છે આવા મોટા મોટા છે આવેલા હોય છે. બરાબર, મોટા મોટા સ્તનખંડો છે આવા કેટલા, 15-20 જેટલા છે આ ટાઈપના આવેલા હોય છે એને કહેવાય સ્તનખંડો. હવે આ દરેક સ્તનખંડો જે છે એ શું ધરાવે, તો કે કૂપિકાથી ઓળખાતા કોષોનો એક સમૂહ ધરાવે. ટોટલ સમજો, પ્રત્યેક સ્તનની ગ્રંથિ છે એ ગ્રંથિમય પેશી 15-20 જેટલા સ્તનખંડ ધરાવે, એમાંનો દરેક ખંડ શું ધરાવે છે, કૂપિકા નામના કોષોનો સમૂહ ધરાવે છે. કોષો કેટલા બધા છે એનો સમૂહ ધરાવે છે. બરાબર, એની અંદર શું હોય છે, કૂપિકા કોષોનો સમૂહ છે. આ કૂપિકાના કોષો જે છે એનું કાર્ય, આ કૂપિકાના કોષોનો જે સમૂહ છે એનું જે અગત્યનું કાર્ય છે, દૂધનો સ્ત્રાવ કરવો, દૂધનું સંશ્લેષણ કરી એનો સ્ત્રાવ કરશે. કોણ કરશે, કૂપિકાના કોષો દૂધનો સ્ત્રાવ કરે છે. બરાબર, અને એનો સંગ્રહ ક્યાં કરે, તો કે કૂપિકાના કોષો છે એના પોલાણમાં. તો આ જે કૂપિકાના જે કોષો છે આ બધા કોષો છે એની વચ્ચે વચ્ચે જે પોલાણ જે દેખાય છે એ પોલાણવાળા વિસ્તાર છે એની અંદર શું કરશે, તો કે દુગ્ધ છે એનો સંશ્લેષણ કરી એનો સ્ત્રાવ છે ત્યાં આગળ કરશે. હવે જે તે સમયે શું થાય, તો કે ચાલો દૂધનું સંશ્લેષણ થઈ ગયું, યંગ વંશ છે એનો જ્યારે જન્મ થાય છે એનો જ્યારે બર્થ થાય છે, તો એવા સમયે છે જે બાળક હોય છે એને ખાસ કરીને તાજા આ જે મિલ્ક છે એની જરૂર હોય છે. શરૂઆતનું જે મિલ્ક જે પ્રોડ્યુસ થાય છે માતા વડે એને કહેવાય કોલોસ્ટ્રમ, જે યલો કલરનું હોય છે, પીળાશ પડતા રંગનું હોય છે, એન્ટીબોડીથી ભરપૂર હોય છે, એની અંદર રોગ પ્રતિકારક શક્તિ આપતા ઘટકો હોય છે. બરાબર છે, કોલોસ્ટ્રમ આપણે ભણશું આગળ. તો આ બધી રચના છે ખૂબ અગત્યની છે, બાળક માટે જરૂરી છે, પોષણ આપવા માટેની એક અગત્યની રચના છે, માદા સસ્તનની લાક્ષણિકતા છે, ખાસ સમજવું જરૂરી છે. બરાબર, ઓકે, તો કૂપિકાના કોષો શું કરશે, દુગ્ધનો સ્ત્રાવ કરશે અને એના પોલાણની અંદર સંગ્રહ કરશે.
હવે એનો જે આખો માર્ગ છે તમને એક માર્કમાં અથવા જોડકાની અંદર છે પૂછાય કે છે, બરાબર. ચાલો આપણે એનો માર્ગ છે એ તમને આ રીતે મેં લખીને આપેલો છે, બરાબર. આકૃતિમાં પણ જોતા જજો તો કે સૌથી પહેલાં શું, તો કે કૂપિકાના જે કોષો છે, કૂપિકાના કોષો છે એ શું કરશે, દુગ્ધનો સ્ત્રાવ કરશે, બરાબર. આ જે દુગ્ધ છે એ ક્યાં આગળ વધશે, તો કે કૂપિકાના કોષો કે જે સ્તન નલિકામાં ખુલે છે, એટલે કે આ જે દુગ્ધ છે એ ક્યાં જશે, સ્તન નલિકામાં, બરાબર. કારણ કે કૂપિકાના કોષો શેમાં ખુલશે, સ્તન નલિકામાં, બરાબર. કૂપિકાના કોષો છે એ સ્તન નલિકામાં ખુલશે. આગળ જો આવી નલિકાઓ દેખાય, કોષોમાંથી એની સાથે જોડાયેલી કૂપિકાના કોષો છે એ સ્તન નલિકામાં ખુલે છે. આવી સ્તન નલિકા છે એ આગળ જઈ અને સ્તનવાહિનીમાં ખુલે, શેમાં, સ્તનવાહિની, સ્તન આની નલિકાઓ છે આગળ જઈને કોની સાથે, સ્તન નલિકા સાથે જોડાય આ આખી નલિકા, ત્યારબાદ સ્તનવાહિની, અને આવી બધી સ્તનવાહિનીઓ ભેગી થઈ અને એક તુંબિકા, તુંબિકા એટલે થોડીક થોડીક ફૂલેલી રચના, બરાબર. તુંબિકા છે એની સાથે જોડાય છે અને આવી તુંબિકાઓ આગળ છે વધી, આવી બધી નલિકા જે તુંબિકાની રચના છે આગળ વધી કોની સાથે, તો કે દુગ્ધવાહિની સાથે જોડાય અથવા દુગ્ધનળી સાથે જોડાય છે. અને દુગ્ધનળી છે એ આગળ નિપલ મારફતે, એક છિદ્ર મારફતે બહાર ખુલે છે, બરાબર. ટૂંકમાં એક વૃક્ષ જેવી રચના છે એમ કહીએ કે આગળ જતાં જતાં કમ્બાઈન થતી જાય છે અને એક છિદ્ર વડે છે એ બહાર નીકળે છે, બરાબર. નિપલ એક એવા પ્રકારની રચના છે કે જેને સામાન્ય રીતે આપણે ડીટડી પણ કહીએ છીએ, અને એના ઉપર છે શું હોય છે, તો કે એના ઉપર સામાન્ય રીતે છે મેલેટોનિન, આપણો જે અંતઃસ્ત્રાવ જે છે એના કારણે એનો જે રંગ છે મેલેનિન પિગમેન્ટ જમા થયેલો હોય છે, એના કારણે બ્રાઉનિશ વાળો ભાગ દેખાય છે. નિપલ છે એ સામાન્ય રીતે કેવો દેખાય છે, બ્રાઉનિશ કલરનું દેખાય છે, બરાબર. કારણ કે ત્યાં મેલેનિન છે એનું પ્રમાણ વધારે હોય છે, બરાબર, અંતઃસ્ત્રાવને કારણે. તો આ દુગ્ધવાહિની છે, બરાબર, એની ત્યાં દુગ્ધ છે આવશે આ રીતે ધીરે ધીરે, અને નિપ્પલ મારફતે છે ત્યાં છે બાળક છે એના મારફતે બહાર છે દુગ્ધ છે એ શોષાઈને બહાર આવશે. તો આ આખો છે એ સળંગ માર્ગ હતો શીખવાનો આપણે, બરાબર. તો આટલી વસ્તુ છે તમારે લોકોએ છે ધ્યાનથી છે ભણવાની હતી અને ધ્યાનથી વાંચવાની છે. અમુક અમુક વસ્તુ છે બુકની અંદર નથી આપેલી હોતી, પણ આપણે સમજવા ખાતર જરૂરી છે, જે મેં તમને સમજાવી, બરાબર છે. શાંતિથી સમજવું જરૂરી છે, બરાબર. આ બધી વસ્તુ છે અગત્યની છે, આપણા લાઈફની અંદર પણ, આપણા જીવનની અંદર પણ સમજવા જેવી છે, બરાબર. અમુક અમુક જે મનુષ્યની અંદર જે ગેરમાન્યતા જે પ્રવૃત્તેલી હોય છે, બરાબર, તેવી ગેરમાન્યતા છે, અમુક પ્રકારની જે વિકૃતિઓ જે આપણામાં હોય છે એ આપણે દૂર કરવી જરૂરી છે. અને બાયોલોજિકલ દ્રષ્ટિએ છે આપણે આ બધી જ જે બાબત છે એને સ્વીકારવી છે આપણા માટે ખૂબ જરૂરી છે, બરાબર. તો આટલી વસ્તુ છે તમારે સમજવાની હતી. માદામાં બાહ્ય જનનેન્દ્રિય અને સ્તન ગ્રંથિ, ફરી એકવાર ક્વિક રિવિઝન કરાવી દઉં. માદામાં બાહ્ય જનનેન્દ્રિયમાં મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિપટલ, ભગશિષ્ણનો સમાવેશ થાય. આ બધા વિશે એક એક બબ્બે બબ્બે લાઈન લખેલી છે, પણ આ રીતે જ લખવાનું છે તમારે હોમવર્કની અંદર બે વાર પાકું કરવા માટે. સ્તન ગ્રંથિની રચના યાદ રહી શું, તો કે માદા સસ્તનની લાક્ષણિકતા ક્રિયાશીલ હોય છે, કોનામાં, માદામાં. નરની અંદર કેવી હોય છે, અક્રિયાશીલ હોય છે, જોડમાં આવેલી રચના છે. ગ્રંથિમય પેશી ભિન્ન માત્રામાં ચરબી ધરાવે. પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી શું ધરાવે, 15-20 સ્તનખંડ, અને દરેક સ્તનખંડ છે એ કૂપિકાથી ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે. એનું કાર્ય શું, કૂપિકાના કોષો છે દુગ્ધનો સ્ત્રાવ કરે, અને ક્યાં સંગ્રહ પામશે, કૂપિકાના પોલાણમાં. કૂપિકા છે, હવે એનો આખો જે માર્ગ છે આપણે તમને સમજાવ્યો, દૂધનો જે આખો જે માર્ગ છે આગળ ક્યાં જાય, કૂપિકામાં, ત્યાંથી સ્તન નલિકામાં, ત્યાંથી સ્તન વાહિની, તુંબિકા, સ્તન તુંબિકામાં દુગ્ધવાહિની સાથે જોડાયેલી જે છે, બરાબર, અહીંયાથી દૂધ શોષાઈને બહાર આવશે, બરાબર છે. તો આટલી વસ્તુ છે એ આપણે જોવાની હતી. હોમવર્કની અંદર બે વાર બધાએ લખવાનું છે, બરાબર છે. તો મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ચાલો, જય હિન્દ, જય ભારત.